તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી નાય ધન. ખાઈ પીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને બસ જો સપના એ પાછળ ઉભી થઈ ગઈ છે. જમી લીધું એને કે જયો કેશવર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જયો વિષ્ણુ. આજના દિવસની શરૂઆત કરીએ. સાંજે મિત્રો બધા ભેગા થવાના છે એટલે વ્લોગ આજ બહુ સારો થવાનો છે, એટલે વ્લોગ છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને. જે જે મિત્રો જૂના વ્લોગ જોતા હોય એને ખબર હોય કે એક વ્લોગમાં અમે ફાર્મ ઉપર જમવા ગયા હતા ને, છાસ પીરસી હતી, છાસના કાઉન્ટર ઉપર અમતા ને બહુ કોમેડી કરી હતી. વ્લોગ એ ઘણો આવેલો હતો. એ જ ફાર્મમાં આજે પાછા જવાના છે. જેણે તે દિવસે આમંત્રણ આપ્યું હતું ને, એનું જ આમંત્રણ આ બીજી વાર છે. આ વખતે શ્રીમતમાં જવાનું છે, એટલે સપનાને તો ત્યાં આવવાનું નથી, એટલે હું એકલો જવાનો છું. પણ દોસ્તારો બધા એના ઈજ ભેગા થયા થવાના છીએ સાંજે, એટલે વ્લોગ જોજો, મજા આવશે. બાબા આવવાના છે, હા, ખાસ કરીને બાબા. બાબા રામદેવ નહી, અમાર ગ્રુપમાં એક બાબા છે, બાબા બંદરદાસ બાપુ. થોડીક વાર બોલાવી લેજે, થોડીક વાર એમાં એવું છે, એના પાર્ટનર ની જ એન્ગેજ છે એટલે ઈ બની શકે. બાકી મને એમ નોત ખબર, બાકી મેં હું તો વાટે રહ્યો આખો દિવસ. મેં તો બાબા આવશે, મજા આવશે. તો એક્ચ્યુઅલી વરસાદ આવ્યો છે ને, તો ગાઢ હોય છે. મેં તો આમે પહોંચવાનું છે, કરણ ને એ બધા આવી ગયા છે ને, અમારે છાસ જ પીરસવાનું છે આજે. કરણ ને સુહાગ્યા ને બધા આવી ગયા છે, સુહાગ્યા આવી ગયા ને, આપણે બધા મળે ને બધાને પૂછી લેશું સાથે. ચાલો હવે બધા જોવે છે, અમે વ્લોગ બનાવી વિઝિટ લઈ લેવી. કરણ ક્યારે જવાનો છે? સીતારામભાઈ, સીતારામ, સીતારામ. તું બલર બલર કે અમારું આખું ગ્રુપ હોય ને, બાબા કેતો થઈ ગયું છે. બાબા જ કે મોસ્ટ ઓફલી. સારું ચાલો, આવો આવો, ઓળખો છો મને, વિડિયા જોવો બધા. અરે વાહ વાહ, આગળ હું આવ્યો હતી મેળો તો, અહીંયા આગળ મને જોયો ક્યારે? તમને ખબર છે ધર્મેશમાં દોસ્તાર થાય. ઓકે ગાઈસ, એકચ્યુઅલી જમવાનું શરૂ થયું ને, બહુ વરસાદ આવી ગયો ગાઈસ, બહુ એટલે બહુ વરસાદ છે. મોટા મોટા છાંટા ને વાદળ ફાટી ગયો ને એવું જ વાતાવરણ. બહુ વાસટ આવે છે. આ કાઉન્ટર અમે ફેરવું પાછળ બાંધી દીધું ગાઈસ. આ ચોમાસાનો બીજો વરસાદ ને આવો હેવી જોયો. વરસાદ રહી ગયો પણ પાણી ફૂલ ભરાઈ ગયા છે, જોકે જમવાનું બાકી છે પણ વરસાદ રહી ગયો. ફાર્મ માં બહાર ની બાજુ વરસાદ જ રહ્યો. આપડે આની આગળ ફંક્શન હતું જે રાખ્યું હતું, વીજળી પડવા મળી, પાછો વરસાદ વધી ગયો છે. એકચ્યુઅલી જમવામાં ઘણી બધી આઈટમ છે પણ મેં થોડીક જ લીધી છે. આ શું છે ભાઈ? રબડી. ઓકે, તો ગાઈઝ ફાઇનલી જેની વાત હતી ને, એ બાબા આવી ગયા પણ ડાયરેક્ટ જમવા સમય જ આવ્યો. અને ખાવા મોકલી ને એન્ગેજમેન્ટમાં હું ગયો અને વ્યવહાર હાચો હાચો, પણ પાછો ત્યાંથી અહીંયા આવી ગયો, ઓકે. હવે છે ને રિદ્ધિના ઘરે અમારે બધા ભેગું થવાનું છે એવું ઈ કહે છે, ચા પીવા બોલાવશું જોઈ. અમારે આવું જ છે, તારો ફોન ની વાટે છે છે કે નહીં? કાલ નવરાત્રી છે એટલે. ઓકે, પછી પરમ દિવસ પછી જમણવાર અમારે હોય. સોમવાર મારે કુર્તા સિલેક્શન માં જવાનું છે. મંગળવાર હારો કહેવાય, મંગળવાર બાબાનો વાર, મંગળવાર હારો. તો જ્ઞાન નહીં દેવાય એ નહીં ગમતી. ફોન કરી આવીશ, આપ દૂધ લઈ આવી તૈયાર રાખજો. ચાદ બાબાનો વાર કહેવાય મંગળવાર. હે, તમારો વાર એ છે? મંગળવાર આવે ને, મંગળવારે આપણે સત્સંગ રાખેલો છે, મંગળવારે સત્સંગ દરબાર હોય. વરસાદી તમારી રીતે બનાવી રાખો, વરસાદી અમે રાખશું.
વ્યવસ્થિત કોઈ જમવાની જરૂર ન પડે ને ઘરે સાકર ને રેવડી બે જ વખત ભારે વરસાદ આવ્યો. એક વખત આવ્યો ત્યારે હું બહાર હતો, ગાડી તરવા લાગી હતી. બીજી વાર આવ્યો ત્યારે બહાર હતો, મોટી ગાડી પાણી હતી. બે વખત મોટી ગાડી પાણી હતી ને આવું થયું. બાકી હેતાંશ, મારા નસીબમાં ઈદ નથી કે મારા સોસાયટીમાં ઘરેથી વરસાદ જોવો છે, બહુ ફાસ આવે ને ત્યારે. તું ક્યાં હતો? એ લીધી હે લીધી નવી ફોન લીધો, ફોન નામે પેંડા મેકાન હેતાંશ નું આવ્યું. હે બેટા ફોન બતે તારો, તે ફોન લીધો ને ઘડિયાળ કે લીધી સામે પડ્યો ઇતારો છે જાતો પપ્પાનો અહીંયા ન હોય પપ્પાનો જાતો તું તે ફોન લીધો ને ઘડિયાળ લીધી સ્માર્ટ વોચ મમ્મીના પૂછ્યા જાતો ક્યાં છે અસલી ભાઈનો ફોન ઈ જ છે. હો જો એ પપ્પાનો, એને પપ્પાનો છે જ નહીં તોય પૂછવા ગયો. માર પાસે થોડો હોય, ઈ લે પપ્પાનો લે, પપ્પાનો ફોન જોવો છે મારે. અને તે સ્માર્ટ વોચ લીધી, ફોન લીધો, વાવ. હેતાંશ છે ને નવો ફોન, કયો છે, કઈ કંપનીનો? હે આમાં ત્રણ કેમેરા આવે. હે અને ઘડિયાળ તો બતાય તારી. આ ફોન ફોનમાં નથી ઇન્ટરેસ્ટ મને, ફોન ભલે તને લઈ દીધો. આ લે આ ઘડિયાળ શરૂ છે. આ કેટલા લીધી? 200 રૂપિયા ને ઘડિયાળ નું આવે કઈ આવે. એકચ્યુઅલી તમને હવે હેતાંશ બતાવી દીધો, તમે સમજી ગયા હશો. તૂટી જાય બટા, તૂટી જાય આ ફોન છે, તમે સમજી ગયા છો. મારે બહુ કહેવાની જરૂર નથી. મમ્મી જય યોગેશ્વર. હું કેતો તો વરસાદ આવતી, તમે ક્યાં હતા? બહુ વરસાદ આવતી, આમ પાણી સોસાયટીમાં ધારી હાલી ગયા છે. બોનવીટાવાળો દૂધ પીવી. પાવડર તો આપડે તે દિવસે બનાવ્યો હતો, એ પીડો તો છે. અરે છે, તે દિવસે વધ્યો તો ખબર. ચાર વાગે તને વળી ક્યાં તે પીધું હોય? હાલ પડ્યો છે તને વળી કોણ બનાવી દીધો? હે તને કેમ ખબર? આવો આવો હેતાંશ આવ્યો, નાનો નાનો બાપ. ખબર તને ફોન આપ્યો હતો અને પપ્પા ને અમે પાંચમા મહિના છઠ્ઠા મહિના નો મારી આ થીમ હતી હેતાંશ ની. અને અત્યારે ઈ સેમ પેઇન્ટિંગ જ કરતો છે અને રસ એમાં જ છે. કેમ પણ આમ જો બધું જાતે બધા ઓલો ગોઠવીને ફોટા પડે તો થીમ એડિટિંગ બેડિટિંગ કઈ નહીં, ઓરિજિનલ ફોટા. અજો તમારા લગ્ન નો યા હેતાંશ કેટલો મસ્ત તૈયાર છે, તો મસ્ત પહેર્યું તું તે. હે નાનો હતો ક્યુટ હતો ને, આજો લેપટોપ લઈને બેઠો હતો તું ખબર. હા લેપટોપ કોનું છે? પેલો બર્થડે ટેન્ક ઉપર બનાવ્યો હતો, જો અહીંયા કેક મૂકીને કાઈ કે ઓલું છે ને. હા મમ્મી બેઠા છે આજે દેમાં ખડકી ઉભો તો એ. હા ઉભા રહેવા છે દેશમાં લઈ ગયા. હા તો ને ગોલું
બુક વાળી હતી, પુસ્તક પુસ્તક વાંચતો, ભાગવત કથા, સંત બનાવ્યો હતો, સંત કેવો મસ્ત છે, નેચરલ ગાર્ડન. જો પછી આ આઈ ઘરે હતો, ત્યાં દીવાલ ને કલર પ્લાસ્ટર નોત કરેલ, આ ઓરિજિનલ બધું મૂકીને આ હીરો નું સ્કર્ટ માથે પહેરેલું અને તપેલીમાં બેસાડ્યો, ચેફ બનાવ્યો હતો, તપેલીમાં ચેફ બનાવ્યો હતો, હેતાંશ ને હેતાંશ તપેલીમાં. આ થીમ પાંચમા મહિનાની હતી, કે પાંચમા મહિના નહીં નહીં, જો અગિયાર મહિનાનો હતો. નહીં હેતાંશ નો નવો ફોન ધોવે. બગડી જાય ફોન, બેટરી ઉડી જાય, એટલે ઇંગ્લિશ માં વસી છે ચબલ કયા છે. જો હા હા ફોટો જો તારો, જો આ છે ને અમારા કંકુ પગલામાં ફાર્મ જે રાખ્યું હતું ને ત્યાં રમતો હતો, હા ત્યાં જો આ ટાયર વાળો મસ્ત થોડ થી રમતો હતો. થિયેટર બનાવ્યું છે, હા એક રૂમ માં મસ્ત થિયેટર બનાવેલું છે, તો તમે સુતા સુતા મૂવી પણ જોઈ શકો છો. બાળકો માટેનો રૂમ છે, પણ હોમ ટુર કરાવેલી છે, મસ્ત ફ્લેટ છે. તમારે જોવો તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય કિશોર.